વડગામ તાલુકાના કરનારા ગામે બહુચરમાં દબાણ થયું છે અને ગામના સરપંચે જ બહુચરમાં દબાણ કરતા આ ગૌચરને બચાવવા કરનારા ગામના મુસ્લિમ અગ્રણીઓ મેદાને પડ્યા છે. વડગામ તાલુકાના કરનારા ગામે બહુચરમાં દબાણ થયું છે અને ગામના સરપંચે જ બહુચરમાં દબાણ કરતા આ ગૌચરને બચાવવા કરનારા ગામના મુસ્લિમ અગ્રણીઓ મેદાને પડ્યા છે. વહીવટીતંત્રની કમનસીબી ઘણો કે ગૌચરને બચાવવા માટે મુસ્લિમોને મેદાનમાં આવવું પડે. છેલ્લા 3 માસથી આ ગૌચરમાં દબાણ બાબતે ગામના મુસ્લિમ અગ્રણી લડી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પણ મુસ્લિમ અગ્રણીઓ બહુચરમાં દબાણ બાબતે ફરિયાદ કરી છે. દબાણ હટાવવાના હુકમ પણ થાય છે, પરંતુ જમીન માપણીના નામે આ દબાણને રોકી દેવાય છે. ગૌચર એ ગામના પશુ પક્ષીઓને ચરવાનું અને પશુ પક્ષીઓનો એક આશરો કહેવાય છે. જોકે ગામના મુસ્લિમ અગ્રણીઓ આ ગૌચરના દબાણને ખુલ્લું કરાવવા માટે મેદાને પડ્યા છે. જોકે તન તો હવે આ બહુચરને બચાવવા માટે કેટલા દિવસ, કેટલા મહિના અથવા કેટલા વર્ષનો ટાઈમ લેશે એ તો તંત્રના ડિસિઝન પર જ નક્કી થશે. છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા કલેક્ટર કચેરી, મુખ્યમંત્રી સુધી, જિલ્લા પંચાયત કચેરી, તમામ જગ્યાએ તમામ પુરાવો સાથે હું રજૂઆતો કરી છે. હા, દબાણ છે એવા મારી પાસે 30 વર્ષના છેલ્લા 2006 સુધીના પુરાવા મારા જોડે છે. લગભગ અંદાજે મારા ગામમાં 105 જગ્યા જેટલું ગૌચર દબાણ થયેલું છે. એમાં પોતા સરપંચનું 4 એકર દબાણ છે. એના વિરોધમાં સરપંચ વિરોધમાં હાલ કાર્યવાહી ચાલુ છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.